नमस्कार दोस्तों, 11મા ધોરણના એકાઉન્ટમાં આપણે 7મો ચેપ્ટર રોકડમેળ અને તેના પ્રકારોનો અભ્યાસ કરી રહ્યા છીએ। છેલ્લે આપણે 7મા દાખલા સુધી ધ્યાનમાં લીધું છે। આજે દાખલા નંબર 8 જે છે રોકડમેળનો 8મો દાખલો, ત્રણ ખાનાવાળો રોકડમેળ આપણે તૈયાર કરવાનો છે। તો 8મા દાખલાની રકમમાં જુઓ, નીચેના વ્યવહારો પરથી નમ્રતાનો ત્રણ ખાનાવાળો રોકડમેળ તૈયાર કરો। નમ્રતાનો ત્રણ ખાનાવાળો રોકડમેળ ऑगस्ट 2015 ना व्यवहारो आपने आपेला छे, तो हेडिंग आपने दर्शावी दईए, नम्रतानो ऑगस्ट 2015 नो त्रण खानावाळो रोकड़मेळ। एमां तारीख आई मतलब के आवक, पहुंच नंबर, खाता वही पाना नंबर, रोकड़नुं खानुं, वटावनुं खानुं अने बेंकनुं खानुं, त्रण खानावाळा रोकड़मेळमां त्रणेय खानाओ आवशे, रोकड़, वटाव अने बेंक। त्यार पछी तारीख, व्यय, वाउचर नंबर, खाता वही पाना नंबर, रोकड़, वटाव अने बैंक नु खानु। हवे विद्यार्थी मित्रों, रोकड़नी आवक अने रोकड़नी जावक, बैंक मा आवक अने बैंक माथी जावक, आ आवक साइड छे अने आ बाजू जावक साइड छे। तो रोकड़ नु खानु, वटाव नु खानु अने बैंक ना खाना वाला रोकड़मेळ अगाउ आपणे भणी ज गयेला छीए, એટલે નવા મુદ્દાઓ કઈ છે નહીં। જમા ખર્ચી વ્યવહારો ક્યારેક આવશે તો એક પછી એક વ્યવહારો આપણે જોતા જાય, પણ સૌથી પહેલા ઓગસ્ટ 2015 ના વ્યવહારો આપેલા છે। અહીંયા તારીખમાં આપણે 2015 ઓગસ્ટ અને આ બાજુ પણ 2015 ઓગસ્ટ દર્શાવી દઈએ। હવે એક પછી એક વ્યવહારો લેતા જાય। સૌથી પહેલા પહેલી તારીખનો વ્યવહાર, શરૂઆતની રોકડ સિલક 7000 અને શરૂઆતની બેંક સિલક જ આપેલી છે, બેંક ઓવરડ્રાફ્ટ નથી। શરૂઆતની રોકડ સિલક 7000, શરૂઆતની બેંક સિલક 6000, બંને સિલક આપેલી છે, આવક સાઈડ લખવાની થાય। તારીખ 1, બાકી આગળ લાવ્યા, રોકડના ખાનામાં રોકડ સિલક છે 7000 અને વટાવના ખાનામાં ડેશ, બેંકના ખાનામાં બેંક સિલક છે 6000, રોકડ સિલક 7000 અને બેંક સિલક 6000। ત્યાર પછી તારીખ 3 તારીખમાં બે વ્યવહારો આપેલા છે, રોકડેથી ખરીદી 6000, રોકડેથી વેચાણ 7000, વેચાણની વાત પછી કરીએ। ચાલો, રોકડેથી ખરીદી, રોકડેથી માલ ખરીદવામાં આવે તો રોકડ ધંધામાંથી જાય છે, ખરીદી કરો એટલે રોકડ જાય, તો જાવક બાજુ દર્શાવવાનું થશે। તારીખ 3 ત્યાં લખશું ખરીદ ખાતે અને રોકડ જાય છે, રોકડ કેટલી જશે 6000 રૂપિયા। આ રોકડેથી ખરીદી એટલે રોકડની જાવક, વિગતમાં ખરીદ ખાતે, રોકડેથી ખરીદી 6000, એમાંનેમાં હજુ આપેલું છે રોકડ વેચાણ 7000, 7000 નો માલ રોકડેથી વેચ્યો, 7000 નો માલ સામાન રોકડેથી વેચવામાં આવે તો ધંધામાં રોકડ આવશે, આવક બાજુ રોકડ આવે છે, રોકડના ખાનામાં 7000 રૂપિયાની આવક, રોકડના ખાનામાં 7000ની આવક, અને વિગતમાં લખશું વેચાણ ખાતે, વેચાણ ખાતે, વેચાણ કરવાને પરિણામે 7000 રૂપિયાની રોકડ ધંધામાં આવે છે। તારીખ 3 તારીખે રોકડેથી ખરીદી 6000 ની તો રોકડ જાય છે, રોકડેથી વેચાણ 7000 નું તો ધંધામાં રોકડ આવે છે। 3 તારીખ પછી હવે 5 તારીખ, રૂપિયા 3000 બેંકમાં ભર્યા, તો અગાઉ પણ આ મુદ્દાનો આપણે વારંવાર ઉલ્લેખ કરેલો છે વિદ્યાર્થી મિત્રો, 3000 રૂપિયા બેંકમાં ભર્યા, ધંધામાંથી 3000 રૂપિયા બેંકમાં ભરવામાં આવે છે, તો આ જમા ખર્ચી વ્યવહાર છે। 3000 રૂપિયા બેંકમાં ભરવામાં આવે તો ધંધામાંથી 3000 રૂપિયાની રોકડ જશે અને બેંકમાં 3000 રૂપિયા જે છે ઈ આવશે, એટલે 3000 રૂપિયા જમા ખર્ચી વ્યવહાર થવાના બે કારણો મેં તમને કીધા છે। જમા ખર્ચી વ્યવહાર થવાનું પહેલું કારણ, રોકડા ધંધામાંથી બેંકમાં ભરવામાં આવે તો બંને સાઈડ એન્ટ્રી થશે, અને બીજું ધંધામાં વાપરવા માટે બેંકમાંથી રોકડા લઈ આવવામાં આવે, ઉપાડી આવવામાં આવે તો પણ
जमा खर्ची व्यवहार थशे। तो अहीं आपणने कीधुं छे के 3000 रूपिया बेंकमां भर्या तो धंधामांथी 3000 रूपियानी रोकड जाय छे अने बेंकमां आवशे। तो रोकड जाय छे तो जावक बाजु रोकड़ना खानामां 3000 रूपियानी रोकड जाय छे। आ 3000 रूपियानी रोकड क्यां जशे? तो के बेंकमां 3000 नी आवक थशे, धंधामांथी 3000 रोकड़नी जावक थशे अने बेंकमां 3000 नी आवक थशे। तो आवक बाजुई बेंकना खानामां 3000, तो आने कहेवाय जमा खर्ची व्यवहार। खाता वही पाना नंबर मां दर्शावी देशु जमा खर्ची व्यवहार। रोकड जाय छे अने बेंकमां आवे छे, तो जावक बाजु रोकड़ना खानामां अने आवक बाजु बेंकना खानामां। तो आ 3000 नी सामे रोकड़ना खानामां लखेलू छे एनी सामे लखवानुं छे आपणे बेंक खाते, अने बेंकना खानामां जे लखेलू छे एनी सामे लखवानुं छे आपणे रोकड खाते। रोकड़नी सामे बेंक खाते अने बेंकनी सामे रोकड खाते। अने तारीख आपेली छे आपणने 5 તારીખનો વ્યવહાર છે, તો તારીખમાં દર્શાવી દેશો 5 તારીખ। એટલે 5 તારીખનો વ્યવહાર જમા ખર્ચી વ્યવહાર છે, ધંધામાંથી રોકડ જાય છે અને બેંકમાં એટલા રૂપિયા આવે છે। ચાલો ત્યાર પછી હવે વિદ્યાર્થી મિત્રો 5 તારીખ પછી હવે 6 તારીખ, ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી પ્રભુ પાસેથી 8% વ્યાજના દરે रूपया 5000 नी लोन लीधी। धंधामां वधु नाणानी जरूरियात होवाथी रूपया 5000 नी लोन लेवामां आवे छे, कोई व्यक्ति पासेथी लोन लीधी, प्रभु पासेथी 8% नी लोन लीधी। तो धंधामां नाणानी जरूर होय अने लोन लेवामां आवे तो धंधामां रोकड आवे छे। कोईनी पासेथी नाणा उछीना लई आववामां आवे, लोन स्वरूपे रूपया लई आववामां आवे तो धंधामां रोकड આવશે। તો આવક બાજુ રોકડના ખાનામાં દર્શાવવાનું થશે આપણે 5000 રૂપિયા। 5000 રૂપિયાની રોકડની આવક થાય છે અને વિગતમાં લખશું આપણે લોનનો વ્યવહાર હોય ત્યારે અગાઉ આપણે સમજાવેલું છે પ્રભુની 8% લોન ખાતે, પ્રભુની 8% લોન ખાતે અને તારીખ દર્શાવશું એમાં 6। 6 તારીખે ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી પ્રભુ પાસેથી 8% 5000 રૂપિયાની લોન લેવામાં આવે છે। લોન લેવામાં આવે તો ધંધામાં રોકડની આવક થશે અને વિગતમાં આપણે અગાવે સમજાવેલું છે કે જ્યારે જ્યારે લોનનો વ્યવહાર હોય ત્યારે ત્યારે આપણે વિગતના ખાનામાં જે તે વ્યક્તિની લોન ખાતે એવું દર્શાવવાનું હોય તો ત્યાં આપણે દર્શાવી દીધું પ્રભુની 8% લોન ખાતે। ત્યાર પછી 6 તારીખ પછી હવે 8 તારીખ, રૂપિયા 3000 નો માલ 10% રોકડ વટાવે માનસીને વેચ્યો, માનસીએ જરૂરી રકમનો ચેક આપ્યો જે બેંકમાં ભર્યો। 3000 નો માલ 10% રોકડ વટાવે માનસીને વેચ્યો, 3000 નો માલ સામાન એમાંથી માઇનસ 10% રોકડ વટાવ, 10% રોકડ વટાવ એટલે 3000 ના 10% 300 રૂપિયા, તો 2700 રૂપિયા જે છે એ માનસીએ આપણને જરૂરી રકમનો ચેક આપ્યો જે બેંકમાં ભર્યો। તો ચેક આપણને કેટલાનો મળતો હશે? 2700 નો, અને 300 રૂપિયા તો શું છે? રોકડ વટાવ છે। તો રોકડ વટાવનું નામું લખવામાં આવે છે, વટાવના ખાનામાં રોકડ વટાવ આપણે દર્શાવવાનો હોય છે। માત્ર એક વેપારી વટાવ જ ગણવાનો હોય, દર્શાવવાનો ન હોય। રોકડ વટાવ તો ગણવાનો હોય અને દર્શાવવાનો પણ હોય, અને સાથે સાથે વટાવના ખાનામાં કસરની એન્ટ્રી પણ દર્શાવવાની હોય, રોકડ વટાવ અને કસર। તો અહીંયા આપણને કીધું 3000 નો માલ 10% વેપારી વટાવે માનસીને વેચ્યો, તો 3000 માંથી 10% ડિસ્કાઉન્ટ બાદ કરો તો 2700 માં વેચાણ થયું કહેવાય। હવે માલ સામાન વેચો તો માનસીએ આપણને ચેક આપેલો છે અને ઈ ચેક આપણે બેંકમાં પણ ભરી દીધો છે, તો માનસી પાસેથી 2700 નો ચેક મળે આપણને, ઈ 2700 નો ચેક આપણે બેંકમાં ભરીએ તો બેંકમાં 2700 રૂપિયા આપણા ખાતામાં આવશે, બેંકમાં આવક થશે। તો આવક બાજુ બેંકના ખાનામાં 2700 રૂપિયા દર્શાવવાના થશે।
आवक बाजु आई बाजु बैंक मा आवक थसे 2700 नी वटावना खाना मा दर्शावशु 300 रुपया कारण के रोकड वटाव छे अने विगत मा दर्शावशु आपणे माल सामान वेचेलो छे तो विगत मा शुं दर्शाववुं पड़े वेचाण खाते अने तारीख आपेली छे एमां 8 तारीख 8 तारीखे मानसी ने माल वेच्यो मानसीए 10% रोकड़ वटाव बाद करीने 2700 नो आपणने चेक आपी दीधो छे अने ई चेक आपणे बैंक मां पण भरी दीधो छे तो 2700 नो चेक बैंक मां भरी देवामां आवे तो बैंक मां 2700 रूपियानी आवक थशे एटले आई बाजू आपणे 2700 दर्शाववाना थाय अने वटावना खानामां रोकड़ वटाव छे तो वटावना खानामां 300 रूपियानो वटाव दर्शाववो पड़े त्यार पछी 10 तारीख 10 तारीख ना व्यवहार में आपेलो छे रुपया 7000 नो माल द्विज पासे थी खरीदियो टोटल खरीदी केटला नी 7000 ना माल सामान नी खरीदी करवामां आवे छे अने आगळ कीधुं छे 50% रकम तरत ज रोकड़े थी चूकवी आपी हवे आ व्यवहार में समजजो विद्यार्थी मित्रों टोटल खरीदी 7000 नी तेमां वटाव नथी आपेलो आपणे एवुं कीधुं के 7000 नो माल द्विज पासे थी खरीदियो હવે એ 7000 માંથી 50% રકમ જે છે એ આપણે ચૂકવી આપીએ છીએ તો 50% એટલે 3500 રૂપિયા આપણે ચૂકવી આપશું અને ચેક દ્વારા ચૂકવવાના છે એવું કંઈ કીધું નથી 50% રકમ તરત જ રોકડેથી ચૂકવી આપી તો 3500 રૂપિયા રોકડા ચૂકવી આપશું અને બીજા જે 3500 રૂપિયા હજુ વધશે એ તો દ્વિજ આપણી પાસે માંગે છે તો આ તો ઉધાર વ્યવહાર થયો અને રોકડ મેળમાં કઈ ઉધાર વ્યવહાર દર્શાવવાના હોય નહીં રોકડ મેળમાં તો અત્યારે રોકડ આવે છે કે અત્યારે રોકડ જાય છે એની જ એન્ટ્રી કરવાની હોય તો આપણે અહીંયા 7000 ની એન્ટ્રી કરવાની જ નહીં થાય આ વ્યવહારની આ વ્યવહારની માત્ર 3500 રૂપિયાની એન્ટ્રી કરવાની થશે 7000 નો માલ ભલે આપણે ખરીદેલો છે પણ અત્યારે ધંધામાંથી રોકડ કેટલી જાય છે 50% જ માલ ખરીદ્યો 50% નાણા રોકડા ચૂકવી આપ્યા તો 3500 રૂપિયા રોકડા ચૂકવી આપવામાં આવે છે ધંધામાંથી 3500 રૂપિયાની રોકડ જાય છે રોકડ જાય તો જાવક બાજુ રોકડના ખાનામાં 3500 રૂપિયા દર્શાવવાના થશે 7000 ની એન્ટ્રી નહીં થાય 3500 રૂપિયા દર્શાવશું અને ત્યાં લખશું ખરીદી કરેલી છે તો ખરીદ ખાતે અને તારીખ છે એમાં 10 10 તારીખે દ્વિજ પાસેથી ટોટલ 7000 નો માલ ખરીદ્યો પણ 7000 માંથી અત્યારે આપણે 50% નાણા જ રોકડા ચૂકવીએ છીએ તો 3500 રૂપિયા જ રોકડા ચૂકવવામાં આવે છે બાકીના 3500 રૂપિયા જે છે એ તો ઉધાર વ્યવહાર છે જે ભવિષ્યમાં ચૂકવણી કરવામાં આવશે તો જ્યારે રોકડ ધંધામાં આવે અથવા રોકડ ધંધામાં જાય એ જ વ્યવહારો રોકડ મેળમાં નોંધવાના હોય છે તો અત્યારે તો રોકડ કેટલાની જાય છે 3500 રૂપિયાની તો આપણે 3500 ની જ એન્ટ્રી કરવાની થાય 7000 રૂપિયાની એન્ટ્રી કરવાની થશે નહીં ખરીદી કરવાને પરિણામે 3500 રૂપિયા ધંધામાંથી રોકડ જાય છે એટલા માટે વ્યય બાજુ 3500 દર્શાવવાના થશે 10 તારીખ પછી હવે 12 તારીખ પગારના 3000 મજૂરીના 500 રૂપિયા અને સ્ટેશનરીના 200 રૂપિયા ચેકથી ચૂકવી આપ્યા ત્રણ ખર્ચાઓ ચેકથી ચૂકવવામાં આવે છે ત્રણે ત્રણ ખર્ચ ચેકથી ચૂકવવામાં આવે તો બેંકમાંથી રકમ જાય છે તો જાવક બાજુ દર્શાવવાનું થશે બેંકના ખાનામાં 3000 રૂપિયા ત્યાર પછી 500 રૂપિયા અને ત્યાર પછી 200 રૂપિયા ધંધામાં બેંકમાંથી રૂપિયા જાય છે 3000 રૂપિયા બેંકમાંથી જાવક થશે 500 રૂપિયાની પણ બેંકમાંથી જાવક થશે અને 200 રૂપિયાની પણ બેંકમાંથી જાવક થશે તો બેંકના ખાનામાં જાવક 3000 રૂપિયા છે પગાર ખાતે પગારના ચૂકવ્યા છે તો પગાર ખાતે 500 રૂપિયા મજૂરીના ચૂકવ્યા છે તો મજૂરી ખાતે અને 200 રૂપિયા સ્ટેશનરીના ચૂકવેલા છે તો સ્ટેશનરી ખર્ચ ખાતે અથવા સ્ટેશનરી ખાતે લખો અને તારીખ આપેલી છે આ ત્રણે ત્રણ ચૂકવણી છે 12 તારીખની તો તારીખ આપેલી છે આપણને 12 તારીખે બેંકમાંથી રૂપિયા જાય છે પગારના ચૂકવ્યા મજૂરીના ચૂકવ્યા સ્ટેશનરી ખર્ચના ચૂકવ્યા અને ચેકથી ચૂકવ્યા ચેકથી ચૂકવવામાં આવે તો બેંકમાંથી રૂપિયા
જાય છે એટલા માટે જાવક બાજુ બેંકના ખાનામાં. ત્યાર પછી 14 તારીખ કમિશનના 1000 અને દલાલીના 500 રૂપિયા રોકડા મળ્યા. કમિશનના અને દલાલીના રોકડા મળ્યા તો ધંધામાં રોકડની આવક થાય છે. આવક બાજુ રોકડની આવક છે તો રોકડના ખાનામાં આવક થશે 1000 રૂપિયા અને 500 રૂપિયા. રોકડની આવક 1000, રોકડની આવક 500 રૂપિયા. રોકડના ખાનામાં આવક બાજુ 1000 રૂપિયા કેની આવક છે તો કે 1000 રૂપિયા કમિશન ખાતે કમિશનના મળેલા છે તો કમિશન ખાતે, અને 500 રૂપિયા જે છે એ દલાલીના છે તો દલાલી ખાતે, દલાલી ખાતે. અને તારીખ છે એમાં 14 તારીખે કમિશનના મળ્યા અને દલાલીના પણ મળ્યા અને રોકડા મળે છે તો રોકડની ધંધામાં આવક થશે. તો આઈ બાજુ રોકડના ખાનામાં એ દર્શાવવાના થાય. ત્યાર પછી હવે 16 તારીખ બેંકે રૂપિયા 100 સિલક પરના વ્યાજ પેટે નમ્રતા, નમ્રતા એટલે ધંધાના માલિકનું નામ છે, તો નમ્રતાના ખાતામાં જમા કર્યા છે. બેંકે 100 રૂપિયા બેંકની સિલકના વ્યાજના નમ્રતાના ખાતામાં જમા કર્યા છે. તો આના અગાઉ આમનોંધ વખતે આપણે આ મુદ્દાની ચર્ચા કરેલી છે, ફરીથી એક વખત યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે જ્યારે બેંક આપણા ખાતામાં રૂપિયા જમા કરે ત્યારે આપણા ખાતામાં એટલી સિલક આવશે, અને જ્યારે જ્યારે એવું કહેવામાં આવે કે બેંકે આટલા રૂપિયા ઉધાર્યા તો જ્યારે જ્યારે સિલક ઉધારવામાં આવશે ત્યારે બેંકમાંથી એટલા રૂપિયા જશે. તો અહીંયા 100 રૂપિયા બેંકે જમા કર્યા છે તો બેંકમાં 100 રૂપિયાની આવક થશે. તો આઈ બાજુ બેંકના ખાનામાં લખશું 100 રૂપિયાની આવક. બેંકના ખાનામાં 100 રૂપિયાની આવક છે અને બેંકમાં 100 રૂપિયા કેના આવે છે, વ્યાજના આવે છે. તો ત્યાં દર્શાવશું બેંક વ્યાજ ખાતે, અથવા ખાલી વ્યાજ ખાતે લખો તો પણ ખ્યાલ આવી જાય, બેંક વ્યાજ ખાતે. અને તારીખ દર્શાવશું 16 તારીખે બેંકે વ્યાજના 100 રૂપિયા આપણા ખાતામાં જમા કરેલા છે તો આપણા ખાતામાં 100 રૂપિયાની આવક થશે. 100 રૂપિયા વ્યાજના આપણા ખાતામાં ઉમેરાઈ જશે. ત્યાર પછી હવે એટલે આવક બાજુ દર્શાવવાનું થશે. ત્યાર પછી હવે 17 તારીખમાં ખાસ અને ખાસ સમજો, ઘણા બધા વિદ્યાર્થીઓ આ વ્યવહારમાં ભૂલ કરતા હોય છે. 17 તારીખમાં આપણને આપેલું છે રૂપિયા 2000 બેંકમાંથી વીજળી ખર્ચ ચૂકવવા ઉપાડ્યા. હવે મોટા ભાગના વિદ્યાર્થીઓ આમાં છે ને વીજળી ખર્ચ શબ્દ લખી નાખે છે. વીજળી ખર્ચ ચૂકવવા માટે બેંકમાંથી ઉપાડ્યા, વીજળી ખર્ચ હજુ ચૂકવાઈ ગયો નથી, બેંકમાંથી રૂપિયા ઉપાડવામાં આવે છે અને ધંધામાં એટલા રૂપિયા લઈ આવવામાં આવે છે. કયા હેતુ માટે લઈ આવવામાં આવે છે તો કે વીજળી ખર્ચ ચૂકવવા માટે, પણ વીજળી ખર્ચ હજી ચૂકવાઈ ગયો નથી. તો સીધો સાદો વ્યવહાર એવો છે કે બેંકમાંથી રૂપિયા ઉપાડીને ધંધામાં લઈ આવવામાં આવે છે. હા, જ્યારે વીજળી ખર્ચ ચૂકવી દેવામાં આવશે ત્યારે વીજળી ખર્ચ ખાતે તમે શબ્દ લખી શકો, અત્યારે તો બેંકમાંથી ધંધામાં વાપરવા માટે રૂપિયા ઉપાડી આવવામાં આવે છે. તો આ જમા ખર્ચી વ્યવહાર છે. બેંકમાં રોકડા ભરવામાં આવે તોય જમા ખર્ચી, અને બેંકમાંથી ધંધામાં વાપરવા માટે રૂપિયા ઉપાડી આવવામાં આવે તો પણ જમા ખર્ચી વ્યવહાર થશે. કારણ કે બેંકમાંથી એટલા રૂપિયા જાય છે અને ધંધામાં એટલી રોકડ આવે છે એટલા માટે જમા ખર્ચી વ્યવહાર થાય છે. તો અહીંયા 17 તારીખમાં આપણને કહેવામાં આવે છે 2000 રૂપિયા બેંકમાંથી ઉપાડ્યા, વીજળી ખર્ચ ચૂકવવા માટે ઉપાડેલા છે પણ હજુ વીજળી ખર્ચ ચૂકવાઈ ગયો નથી. ખાલી એવું કીધું છે કે 2000 રૂપિયા ઉપાડ્યા, વીજળી ખર્ચ માટે ઉપાડ્યા, વીજળી ખર્ચ ચૂકવાઈ ગયો એવો શબ્દ પ્રયોગ છે નહીં. તો બેંકમાંથી રૂપિયા ઉપાડવામાં આવે તો બેંકમાંથી રૂપિયા જશે અને ધંધામાં એટલી રોકડ આવશે. તો જાવક બાજુ બેંકમાંથી જાવક થશે, બેંકમાંથી કેટલા રૂપિયા જશે, 2000 રૂપિયા. બેંકમાંથી જાવક થશે 2000 રૂપિયાની, આ બેમાં ડેસ આવશે અને અહીંયા જમા ખર્ચી વ્યવહાર લખશું. બેંકમાંથી જાવક
પણ ધંધામાં રોકડની આવક, તો આવક બાજુ રોકડના ખાનામાં 2000, જાવક બાજુ બેંકના ખાનામાં 2000 અને આવક બાજુ રોકડના ખાનામાં 2000. તો બેંકમાંથી જાય છે અને ધંધામાં રોકડ આવે છે, જમા ખર્ચી વ્યવહાર છે. તો રોકડના ખાનાની સામે લખી નાખશું આપણે બેંક ખાતે તારીખ 17, અને બેંકના ખાનાની સામે લખી નાખશું, બેંકના ખાનાની સામે લખી નાખશું આપણે રોકડ ખાતે તારીખ 17. 17 તારીખે બેંકમાંથી રકમ જાય છે અને ધંધામાં એટલી રકમ આવે છે, રોકડ આવે છે. એટલે 17 તારીખનો વ્યવહાર પણ અગત્યનો છે અને ભૂલ ન થાય તે ખાસ સમજો. વીજળી ખર્ચ શબ્દ ક્યાંય આવશે નહીં, કારણ કે વીજળી ખર્ચ માટે ઉપાડેલા છે, વીજળી ખર્ચ હજી ચૂકવાઈ ગયો નથી. ત્યાર પછી હવે 20 તારીખ, રૂપિયા 1000 વીજળી ખર્ચ પેટે ચૂકવ્યા. હવે જો હવે ચૂકવણી આપે છે આપણને, અને બેંકમાંથી નહીં ધંધામાંથી રોકડ જાશે, રોકડની જાવક થશે. 20 તારીખમાં કીધું રૂપિયા 1000 વીજળી ખર્ચ પેટે ચૂકવ્યા અને અન્ય રૂપિયા 1000 જે છે એ અંગત વપરાશ માટે ધંધામાંથી લીધા. ધંધાનો માલિકે 1000 રૂપિયા લઈ જાય છે અને 1000 રૂપિયા વીજળી ખર્ચને ચૂકવી દેવામાં આવે છે. તો 2000 રૂપિયા જે આપણે ધંધામાં લઈ આવેલા હતા એ 2000 રૂપિયાની હવે ધંધામાંથી જાવક થાય છે, રોકડની જાવક થશે. જાવક બાજુ રોકડના ખાનામાં રોકડની જાવક. 1000 રૂપિયા રોકડની જાવક, વીજળી ખર્ચના ચૂકવ્યા, તો રોકડના ખાનામાં જાવક બાજુ 1000, વીજળી ખર્ચ ખાતે, વીજળી ખર્ચ ખાતે તારીખ 20, વીજળી ખર્ચ ખાતે તારીખ 20, વીજળી ખર્ચના 1000 રોકડા ચૂકવ્યા અને હજુ બીજા 1000 રૂપિયા ધંધામાંથી રોકડ જાય છે, જાવક બાજુ રોકડના ખાનામાં 1000 રૂપિયા આ ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે લઈ જાય છે, તો આને તો ઉપાડ કહેવામાં આવશે. અંગત વપરાશ માટે ધંધામાંથી રકમ લઈ જવામાં આવે તો એને તો ઉપાડ તરીકે ઓળખીએ છીએ આપણે. તો આ 1000 ની સામે દર્શાવવામાં આવશે ઉપાડ ખાતે, અને તારીખ દર્શાવી દેશું 20. 20 તારીખે ધંધામાંથી 1000 રૂપિયાનો ઉપાડ કરવામાં આવે છે અને 20 તારીખે જ 1000 રૂપિયા વીજળી ખર્ચના પણ ચૂકવવામાં આવે છે. 20 તારીખ પછી હવે 22 તારીખ, પાર્થને રૂપિયા 5000 નો માલ વેચ્યો. પાર્થ નામના વ્યક્તિને 5000 નો માલ વેચવામાં આવે છે. તેણે 10% લેખે રોકડ વટાવ બાદ કરીને જરૂરી રકમનો ચેક આપ્યો, જે તરત જ બેંકમાં ભરી દીધો. પાર્થને રૂપિયા 5000 નો માલ વેચ્યો, પાર્થે 10% રોકડ વટાવ બાદ કરીને, 5000 ના 10% એટલે 500 રૂપિયા રોકડ વટાવ બાદ કરીને જરૂરી રકમનો ચેક આપ્યો. તો 5000 માંથી 500 નો રોકડ વટાવ 10% લેખે બાદ કરીએ તો ચેક આપણને કેટલાનો મળશે? 4500 રૂપિયાનો ચેક પાર્થ પાસેથી મળશે આપણને. માલનું વેચાણ કરેલું છે આપણે, જૂના લેણા કે દેવાની પતાવટ નથી. પાર્થ પાસેથી શું કામ મળે છે? તો કે પાર્થને આપણે માલ વેચેલો છે એટલા માટે આપણને મળે છે. તો 4500 રૂપિયાનો ચેક પાર્થ પાસેથી મળે છે અને રકમમાં આપણને કીધું છે કે એ ચેક તરત જ બેંકમાં ભરી દેવામાં આવે છે. તો બેંકમાં આપણા ખાતામાં 4500 રૂપિયાની આવક થશે, આપણા ખાતામાં 4500 રૂપિયા આવશે. તો આવક બાજુ બેંકના ખાનામાં 4500 રૂપિયાની આવક થશે, બેંકના ખાનામાં 4500 રૂપિયાની આવક. વટાવના ખાનામાં રોકડ વટાવ છે 500 રૂપિયા, તો વટાવ રોકડ વટાવનું નામ લખવું પડે, તો વટાવના ખાનામાં દર્શાવશું આપણે 500 રૂપિયા, અને વિગતમાં દર્શાવશું વેચાણ ખાતે. પાર્થ ખાતે નથી લખવાનું, પાર્થને આપણે માલ વેચેલો છે. જૂના દેવા કે લેણાની પતાવટનો વ્યવહાર હોય તો વ્યક્તિનું નામ આવે, અહીંયા તો રોકડ વ્યવહાર છે. તો 5000 રૂપિયાના માલ સામાનમાંથી 500 રૂપિયાનો રોકડ વટાવ બાદ થયો એટલે 4500 રૂપિયાનો ચેક મળે છે. બેંકમાં 4500 રૂપિયા આવશે, 500 રૂપિયા રોકડ વટાવ છે. વિગતમાં દર્શાવશું આપણે વેચાણ ખાતે, વેચાણ ખાતે, અને તારીખ દર્શાવશો એમાં 22. 22 તારીખે પાર્થને માલ વેચવાથી ચેક મળે છે અને એ ચેક આપણે
बैंक में भरी दईए छे। 22 तारीख पछी हवे 25 तारीख। अच्छा 22 तारीखे आपणे पार्थ ने जे माल वेचेलो छे એમાં પાર્થ પાસેથી ચેક આપણને કેટલાનો મળે છે? 4500 રૂપિયાનો, 4500 રૂપિયાનો ચેક મળે છે। એ 4500 રૂપિયાનો ચેક આપણે બેંકમાં ભરી દઈએ છીએ તો બેંકમાં 4500 ની આવક થાય છે, આપણા ખાતામાં 4500 રૂપિયા એડ થયા કહેવાય, આવક થઈ કહેવાય। હવે 25 તારીખના વ્યવહારમાં આપણને એવું કીધું છે પાર્થે આપેલો ચેક નકરાયો, कोई टेक्निकल फॉल्ट ने कारणे अथवा तो अकाउंट में बैलेंस न होवाने कारणे चेक जे छे ई नकराय छे, चेक खोटो साबित थाय छे। तो अगावे आपणे चर्चा करेली छे विद्यार्थी मित्रों, ज्यारे ज्यारे चेक नकराय त्यारे त्यारे आपणा खातामांथी एटला रूपया ओछा थई जशे। तो 4500 नो चेक बैंक में भरेलो हतो पार्थ वाळो चेक, ए चेक खोटो साबित थाय छे, चेक नकराय छे, तो आपड़ा बैंक ना खाता माथी 4500 रुपया नी जावक थसे। ज्यारे चेक मळेलो हतो अने बैंक मा भरेलो हतो तो बैंक मा 4500 नी आवक थई थी, हवे आ चेक खोटो साबित थाय छे, चेक नकराय छे, तो बैंक माथी 4500 नी जावक थसे, रिवर्स एंट्री आपी देवी पड़े। बैंक माथी 4500 रुपया जसे तो बैंक ना खाना मा 4500 रुपया जावक बाजु, अने આ 4500 રૂપિયા હવે આપણે પાર્થ પાસે માંગશું, તો વિગતમાં દર્શાવવાનું છે પાર્થ ખાતે। આ મુદ્દામાં ખાસ ભૂલ ન થાય, જોજો વિદ્યાર્થી મિત્રો, ચેક 4500 રૂપિયાનો ચેક ખોટો સાબિત થયો તો 4500 રૂપિયાની જાવક થશે, બેંકમાંથી 4500 રૂપિયાની સિલ્લક ઘટશે, અને વિગતમાં એ 4500 હવે આપણે કેની પાસે માંગશું? પાર્થ પાસે ફરીથી માંગશું, તો ત્યાં લખશું પાર્થ ખાતે અને તારીખ દર્શાવશું 25 તારીખે। એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જ્યારે જ્યારે ચેક નકરાય ત્યારે ત્યારે આપણા ખાતામાંથી એટલી સિલ્લક ઘટે છે, આપણા ખાતામાંથી એટલા રૂપિયા ઓછા થશે, ચેક જ્યારે જ્યારે નકરાય ત્યારે ત્યારે આપણા ખાતામાંથી એટલી સિલ્લક ઓછી થશે। 25 તારીખ પછી 28 તારીખ, બંસરીને, બંસરી એ શબ્દ નથી આપેલો, બંસરીને જૂના દેવા પેટે रुपया 6050 नो चेक आपियो, आपणे बंसरी ने चेक आपीए छीए तो आपणा खातामांथी एटला रुपया जशे, जावक बाजू बेंकना खानामां 6050 रुपया दर्शाववाना थाय। पण आगळ कीधुं छे कुल देवू 6100 रुपियानुं हतुं, बंसरी आपणी पासे 6100 रुपया टोटल मांगता हता, पण आपणे चेक केटलानो आपी दीधो बंसरी ने? 6050 रुपियानो, 6100 ना बदले 6050 रुपियानो चेक આપવામાં આવે છે, તો 50 રૂપિયા આપણે બંસરીને ઉપરના 50 રૂપિયા નથી ચૂકવતા, તો એ 50 રૂપિયા જે છે એ કસર થાશે, અને કસર જે છે એ પણ આપણે વટાવના ખાનામાં દર્શાવવાની હોય। તો 28 તારીખના વ્યવહારમાં બંસરીને 6050 નો આપણે ચેક આપી દઈએ છીએ, બંસરી આપણી પાસે માંગતા હશે રૂપિયા તો આપણે ચેક આપીએ છીએ, આપણે ચેક કોઈને આપીએ તો આપણા ખાતામાંથી એટલા રૂપિયાની જાવક થશે, તો જાવક બાજુ બેંકના ખાનામાં 6050 રૂપિયા જશે, આપણા ખાતામાંથી કેટલા રૂપિયા જશે? 6050। તો વટાવમાં કેટલા રૂપિયા દર્શાવશું? 50, કારણ કે બંસરી ખરેખર ટોટલ કેટલા રૂપિયા માંગતા હતા આપણી પાસે? 6100 રૂપિયા, અને આપણે ચેક કેટલાનો આપી દીધો? 6050 રૂપિયાનો, તો 50 રૂપિયા ઉપરના આપણે જે બંસરીને નથી ચૂકવેલા એ 50 રૂપિયા શું થશે? કસર થશે, તો કસરના ખાનામાં 50 રૂપિયા, વટાવના ખાનામાં 50 રૂપિયા દર્શાવવાના થાય। અને જૂના હિસાબની પતાવટનો વ્યવહાર છે તો જે તે વ્યક્તિનું નામ આવશે તો ત્યાં લખશું આપણે બંસરી ખાતે, બંસરી ખાતે, અને તારીખ દર્શાવશું 28। 28 તારીખે બંસરીને આપણે ચેક લખી આપીએ છીએ તો આપણા ખાતામાંથી એટલા રૂપિયાની જાવક થશે। ત્યાર પછી 29 તારીખ, ગોપીએ તેના રૂપિયા 2040 ના દેવા પેટે રૂપિયા 2000 રોકડા ચૂકવી આપ્યા, ગોપી ને શબ્દ નથી, ગોપીએ ચૂકવી આપ્યા, ગોપી આપણને ચૂકવે છે અને ચેક નહીં રોકડા આપણને ગોપી આપે છે, તો આપણી પાસે રોકડની આવક થશે, રોકડની આવક થશે, આવક બાજુ રોકડના ખાનામાં। હવે ગોપીએ તેના 2040 રૂપિયાના દેવાની સામે 2000 રૂપિયા આપણને ચૂકવેલા છે, ગોપી આપણને ઉપરના 40 રૂપિયા ચૂકવતા નથી,
तो ये 40 रुपया आपने कसर समझू पड़ से। तो अपनी पास रोकड़ के 2000 टोटल के मांगता था अपने 2040 रुपया, तो ऊपर 40 रुपया अपन मलता नहीं, तो एने कसर तरीके ध्यान में लेवामां आवशे। जूना लेना देवानी पतावट नो व्यवहार छे तो व्यक्ति नु नाम आवशे गोपी खाते। आवक बाजू दर्शावशु के जावक बाजू दर्शावशु? गोपी आपने रूपिया चूकवे छे, आपने आपने रूपिया आपे छे, तो रोकड़नी आवक थशे, रोकड़ा आपे छे, तो आवक बाजू रोकड़ना खानामां रोकड़नी आवक केटली थशे? 2000 रुपया। વટાવમાં કેટલા દર્શાવશું? 40 રૂપિયા, કારણ કે ટોટલ રકમ કેટલી માંગતા હતા આપણે? 2040 રૂપિયા, તો 2000 જ રોકડા મળે છે, ઉપરના 40 રૂપિયા આપણને નથી મળતા, તો વટાવના ખાનામાં દર્શાવી દીધા। અને વિગતમાં તો જે તે વ્યક્તિનું નામ, મતલબ કે ગોપી ખાતે, વિગતમાં દર્શાવશું ગોપી ખાતે, અને તારીખ દર્શાવશું 29 તારીખ। હવે 31 તારીખ નો વ્યવહાર અને ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, નવો મુદ્દો આવે છે, ખાસ સમજવાનો મુદ્દો છે 31 તારીખ નો વ્યવહાર। 31 તારીખ ના વ્યવહારમાં આપણને કીધું રૂપિયા 5000 હાથ ઉપર રાખીને બાકીની રકમ બેંકમાં ભરી દીધી। હવે આ 31 તારીખ નો વ્યવહાર એ 5000 રૂપિયા નો વ્યવહાર નથી, હાથ ઉપર જે 5000 કીધા એનો વ્યવહાર નથી। 5000 તો હાથ ઉપર રાખવાના છે, મતલબ કે તમે ખાતું બંધ કરો અને બાકી આગળ લઈ ગયા તરીકે 5000 વધવા જો, અને 5000 કરતા વધારે રૂપિયા જેટલા વધતા હોય એ તમારે બેંકમાં ભરી દેવાના છે। તો જ્યારે જ્યારે આ પ્રકારનો વ્યવહાર આપણને આપવામાં આવે, અને સામાન્ય રીતે રોકડમેળ બંધ જ્યારે કરવાનું હોય ત્યારે આ પ્રકારનો વ્યવહારનું એડજસ્ટમેન્ટ થતું હોય, તો 5000 હાથ ઉપર રાખવાના છે, બાકીના બેંકમાં ભરવાના છે। તો આ વ્યવહારની અસર આપણે આ રીતે આપવી પડશે। અને બીજું સાંભળી લો વિદ્યાર્થી મિત્રો, આ જમા ખર્ચી વ્યવહાર થશે, કારણ કે 5000 હાથ ઉપર રાખવાના, વધારાના રૂપિયા બેંકમાં ભરવાના છે, તો જેટલા રૂપિયા તમે બેંકમાં ભરશો એટલા રૂપિયાની રોકડ ધંધામાંથી જશે અને બેંકમાં એટલા રૂપિયા આવશે, એટલે 31 તારીખનો વ્યવહાર એ જમા ખર્ચી વ્યવહાર છે। પણ આ જે 5000 રૂપિયા આપણને હાથ ઉપર રાખવાના કીધા છે એ તો આપણે અલગ મૂકી દેવાના છે, વધારાના જેટલા વધે એ બેંકમાં ભરવાના છે। તો આ વ્યવહારની એન્ટ્રી કઈ રીતે આપવી, રકમ તમને કઈ રીતે મળશે એ સમજો ખાસ। હવે આપણે રોકડમેળ બંધ કરીએ એટલે ઓટોમેટિક આપણને એની આન્સર મળશે। સૌથી પહેલા રોકડનું ખાનું બંધ કરવાનું હોય, આ પ્રકારનો વ્યવહાર આપેલો હોય ત્યારે રોકડનું ખાનું સૌથી પહેલા બંધ કરવાનું હોય, અને આમે જનરલી રોકડમેળમાં આપણે પહેલા રોકડનું ખાનું જ બંધ કરતા હોય। ચાલો રોકડના ખાનામાં આવક બાજુનો સરવાળો સૌથી પહેલા આપણે કરીએ। રોકડના ખાનામાં આવક બાજુનો સરવાળો 7000, 7000, 5000, 1000, 500, 2000 અને 2000, તો રોકડના ખાનામાં આવક બાજુનો સરવાળો થાય છે 24500, 24500 રૂપિયાનો ટોટલ થાય છે 24500। એ 24500 રૂપિયા જે છે રોકડના ખાનામાં આવક, આવક કેટલી થઈ? આવક સાઈડ છે ને, રોકડની આવક કેટલી થઈ? 24500। એ 24500 અહીંયા મૂકી આપણે રોકડના ખાનામાં જ 24500। હવે એ 24500 માંથી ઉપરના રોકડના ખાનાવાળી બધી જ એન્ટ્રીઓ આપણે બાદ કરીએ, તો 1000, 1000, 3500 રૂપિયા, 3000 રૂપિયા અને 6000 રૂપિયા આપણે બાદ કરવાના થશે। તો હવે 24500 માંથી આ એન્ટ્રી બધી બાદ કરો વિદ્યાર્થીઓ, 1, 2, 3, 4 અને 5 એન્ટ્રી બાદ કરી દો। 24500 માંથી આ ઉપરની 5 એન્ટ્રી બાદ કરો એટલે આ ઉપરની 5 એન્ટ્રી થાય છે 14500 રૂપિયા। તો અહીંયા વધશે 10000 રૂપિયા વધશે, જો 24500 માંથી આ ઉપરની એન્ટ્રીઓ બાદ કરો બધી તો 10000 રૂપિયા વધે છે। તો એ 10000 રૂપિયા હાથ ઉપર સિલ્લક વધેલી કહેવાય ને, કારણ કે આવક કેટલી 24500 અને જાવક કેટલી 14500, તો આવકમાંથી ઉપરની જાવકો બધી બાદ કરી તો 10000 રૂપિયા વધે છે। પણ આપણે 10000 રૂપિયા નથી વધારવાના, 31 તારીખના વ્યવહારમાં આપણને એવું કીધું છે કે 5000 રૂપિયા જ હાથ ઉપર રાખો, વધારાના બેંકમાં ભરી દો, તો 10000 રૂપિયા અહીંયા વધે છે। તો હવે 10000 રૂપિયામાંથી 5000 હાથ ઉપર રાખવાના, તો વધારાના કેટલા? 5000, કારણ કે 10000 માંથી 5000 હાથ ઉપર રાખવાના,
टोटल वधे छे 10,000 रुपया। ये 10,000 रुपया माथी 5,000 रुपया तो हाथ ऊपर राखवानु कीधुं छे, हाथ ऊपर राखवाना एटले बाकी आगळ लई गया वाली आखरनी रोकड़ सिलक राखवाय। 10 माथी 5 हाथ ऊपर राखी लीधा, बाकीना बेंकमां भरी दियो, तो 10,000 माथी 5,000 हाथ ऊपर राखो तो बाकीना केटला वधे 5,000 रुपया हजी बीजा वधे, ए आपणे शुं करवानुं छे बेंकमां भरवाना छे। तो 5,000 रुपया बेंकमां भरवाना थशे। तो हवे अहींया 10,000 रुपया जे वधे छे ने ई 10,000 ना बे टुकड़ा करवाना थशे। બે ટુકડા આવી રીતે 5,000 રૂપિયા બેંકમાં ભરવા વાળા અને બીજા 5,000 રૂપિયા જે છે ઈ હાથ ઉપર રાખવાના છે, એ 5,000 રૂપિયા છે। આ 5,000 રૂપિયા જે છે એની સામે તો આપણે બાકી આગળ લઈ ગયા આવું લખી નાખશું, કારણ કે રકમમાં કીધું છે 5,000 રૂપિયા જ હાથ ઉપર રાખો, તો બાકી આગળ લઈ ગયા 5,000। તો 10,000 માંથી 5,000 હાથ ઉપર રાખેલા છે, તો હજુ બીજા 5,000 છે એનું શું કરવાનું, તો કે બેંકમાં ભરવાના છે। તો ધંધામાંથી રોકડ જાય છે ઓટોમેટિક, જો રોકડ ના ખાનામાં આ જમા ખર્ચી વ્યવહાર થશે, ધંધામાંથી 5,000 ની રોકડ ગઈ પણ બેંકમાં તો ઈ 5,000 રૂપિયા આવશે ને, તો આવક બાજુ બેંકના ખાનામાં 5,000 રૂપિયા દર્શાવવાના થશે। આવક બાજુ બેંકના ખાનામાં ધંધામાંથી 5,000 ની રોકડ જશે અને બેંકમાં ઈ 5,000 રૂપિયા આવશે। માની લો કે આપણે આ જે આવકમાંથી જાવકો બાદ કરેલી છે, અહીંયા 10,000 રૂપિયા વધે છે એના બદલે 9,000 રૂપિયા વધતા હોત, તો આપણને કીધું છે 5,000 હાથ ઉપર રાખો, તો 9,000 માંથી 5,000 હાથ ઉપર રાખી લે, બાકી આગળ લઈ ગયા વાળા 5,000 જ રાખી લે, તો વધારાના કેટલા વધે 4,000 રૂપિયા વધે। જો અહીંયા 9 મળતા હોત તો 4 વધે, તો 4,000 બેંકમાં ભરવાના થાય, પણ અહીંયા 10 વધે છે, 10 માંથી 5 હાથ ઉપર રાખવાના છે, તો વધારાના 5 બેંકમાં ભરવાના છે। તો રોકડની જાવક અને બેંકમાં 5,000 ની આવક જમા ખર્ચી વ્યવહાર થઈ, તો બેંકની સામે લખશું રોકડ ખાતે તારીખ 31 અને રોકડના ખાનાની સામે લખશું બેંક ખાતે તારીખ 31। તો આ રીતે આ 31 તારીખનો વ્યવહાર અગત્યનો હતો, આમાં મોટા ભાગના વિદ્યાર્થીઓને ભૂલ થતી હોય છે, એટલે આ મુદ્દો ખાસ સમજજો। તો હવે રોકડનું ખાનું બંધ થઈ ગયું, હવે વટાવનું ખાનું બંધ કરી દઈએ, તો વટાવમાં તો બાકી આગળ લઈ ગયા એવી કોઈ બાકી શોધવાની ન હોય, એમાં તો બંને સાઈડનો પોતપોતાનો સરવાળો કરવાનો હોય। તો આ બાજુના વટાવના ખાનાનો સરવાળો છે 300, 500 અને 40, તો 3 + 5 એટલે કે 840 રૂપિયા થશે, 840। અને આ બાજુનો સરવાળો વટાવના ખાનાનો એક જ એન્ટ્રી છે 50 રૂપિયા। તો વટાવના ખાનાનું પણ કામ પૂરું થયું, હવે બેંકનું ખાનું બંધ કરીએ, પણ બેંકના ખાનામાં નક્કી નહીં હોય વિદ્યાર્થી મિત્રો કઈ બાજુનો સરવાળો વધારે છે, કારણ કે બેંક સિલકે મળી શકે અને બેંક ઓવરડ્રાફ્ટ પણ મળી શકે, જોકે આપણા દાખલામાં તો આવક બાજુનો જ સરવાળો વધારે છે, ઘણી વખત આ બાજુનો સરવાળો બેંકમાં વધારે હોઈ શકે, પણ આપણામાં તો આ બાજુનો સરવાળો જ વધારે છે, 6,000, 3,000, 2,700, 100 રૂપિયા, 4,500 રૂપિયા અને 5,000 રૂપિયા, તો આવક બાજુનો સરવાળો થાય છે 21,300 રૂપિયા, 21,300 રૂપિયા એ આ સાઈડમાં મૂકો, 21,300 રૂપિયા, 21,300 માંથી આ ઉપરની 1, 2, 3, 4, 5 અને 6 એન્ટ્રી બાદ કરો, તો 21,300 માંથી આ 6 એન્ટ્રીઓ બાદ કરવામાં આવે તો અહીંયા બાકી કેટલી નીકળે છે, 21,300 -6,050 -4,500 -2,000 -200 રૂપિયા -500 રૂપિયા -3,000 રૂપિયા, તો બાકી વધે છે 5,050 રૂપિયા। અહીંયા બાદ કરો એટલે કેટલા વધે છે 5,050, એમાં શબ્દ તો કયો આવી ગયો કહેવાય, બાકી આગળ લઈ ગયા, હાથ ઉપર રોકડા કેટલા વધે છે 5,000, મહિનાને અંતે બેંકમાં કેટલી સિલક વધે છે 5,050। વટાવમાં તો પોતપોતાનો સરવાળો કરવાનો, એમાં બાકી આગળ લઈ ગયા કઈ શોધવાનું હોય નહીં। તો આ રોકડ મેળ અહીંયા બંધ થઈ ગયો, પણ એક વખત ક્રોસ એન્ટ્રી કરીને આપણે જનરલી દર્શાવતા હોઈએ છીએ આવક બાજુ ફરીથી 2015 સપ્ટેમ્બર તારીખ 1, આજ જે બે બાકી છે રોકડ 5,000, તો રોકડના ખાનામાં 5,000 રૂપિયા અહીંયા લઈ આવશું, વટાવના ખાનામાં 10
અને બેંકના ખાનામાં 5000 અને 50 રૂપિયા અહીંયા લખેલું છે બાકી આગળ લઈ ગયા આ નવો મહિનો શરૂ થાય એટલે અહીંયા લખશું બાકી આગળ લાવ્યા 5000 રૂપિયા અને 5050 રૂપિયા તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આઠમો દાખલો ત્રણ ખાના વાળો રોકડ મેળ આપણે ધ્યાનમાં લેવાનો હતો અને આગળ પણ ત્રણ ખાના વાળા રોકડ મેળના દાખલાઓ આપણને આપેલા છે તેમ છતાં અગત્યનો દાખલો છે અને ખાસ વારંવાર રિપીટ કરીને આ દાખલો સમજી લેજો અને તમારી ફેરબુકમાં વ્યવસ્થિત નોંધી લેજો આવતા વિડિયો લેક્ચરની અંદર નવા દાખલાની સાથે ફરીથી મળશું।